नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 विषय पर्यावरण पाठ 18 गाम गामना पाणी भाग 2। આપણે અગાઉના ભાગમાં આપણે સચિન, નીરુ અને તેના માતા પિતા વોટર પાર્કમાં રમવા ગયા હતા, બરાબર, મજા કરવા માટે ગયા હતા। પણ એમને મજા તો કરી, પણ થોડાક જ સમયમાં શું થયું કે બહાર મોટે મોટેથી કોઈકનો અવાજ સંભળાવા લાગ્યો, એટલે બધા જે પણ ત્યાં વોટર પાર્કમાં હતા એ બધા ક્યાં ગયા, એ વોટર પાર્કના દરવાજા પાસે ગયા। અને ત્યાં જઈને જોયું તો તમને શું જોવા મળ્યું કે ત્યાં કેટલા બધા વ્યક્તિઓ ડોલ, ઘડા અથવા અન્ય પાત્ર લઈ અને પાણી ભરવા માટે ત્યાં આવ્યા હતા। પછી સચિનના માતાએ કીધું, લાવને હું કંઈક તો પૂછું કે શેની માટે શું કરે છે આ લોકો, કેમ આટલો બધો અવાજ કરી રહ્યા છે। તો એક મહિલા પાછી એમને શું કીધું હતું કે એવું એવી વાત કરે છે કે તમે બધા અહીંયા વોટર પાર્ક માટે બધી મજા કરો છો, જ્યારે અમારા કૂવામાં તો પાણી નથી અને પીવા માટે પણ પાણી અમને મળતું નથી, અને અઠવાડિયામાં એક વસ્તુ આવે છે, પાણીનું ટેન્કર આવે છે અને એ પણ અમને સમયસર આવતું નથી ને પાણી ઓછું મળે છે, એવી વાત કરી, બરાબર। એના પછી આપણે અમુક પ્રશ્ન આપેલા છે પાના નંબર 140 ઉપર। ચાલો તો આપણે એ પ્રશ્નની તમને ચર્ચા કરવાની કીધી હતી, તમે ચર્ચા કરી અને તમે નોટબુકમાં નોંધ્યું હશે। તો ચાલો જોઈએ કે હવે તમારા જે તમે કઈ રીતે વિચારો છો અને આપણે અહીંયા જવાબ કઈ રીતે હોઈ શકે એની વિશે આપણે વાત કરીએ। ચાલો, એમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે। આમ તો તમને પ્રશ્નની ચર્ચા કરવાની કીધી હોય તો આમ તો બધા દરેક વ્યક્તિને પાણી વિશેની અછત થતી હોય છે। ઉનાળામાં આપણે જોવા જઈએ તો દરેકને ત્યાં આમ તો પાણી ઓછું હોય આવતું હોય છે, બરાબર। એટલે કે હા, જ્યારે આપણે પાણી ચડાવવાની મોટર બગડી જાય ને ત્યારે આપણને ખબર પડે કે પાણીની પાઇપલાઇનમાં કે પાણી ના આવે તો આપણને કઈ રીતે તકલીફ પડે, અથવા પાણી લાઇનમાં ગાબડું પડવાથી પણ બની શકે આપણને પાણીની અછત થાય। આવી પરિસ્થિતિમાં આપણે, બરાબર, આવી પરિસ્થિતિ આપણે આ સમક્ષ બની શકે કે ઊભી પણ થઈ શકે। આના સિવાય પણ બની શકે કે અમુક સમયે પાણી ગંદુ આવતું હોય તો પણ આપણને પાણી સમયસર ન મળી રહે, બરાબર। તો આ રીતે આપણને પાણીની અછત થઈ હશે, તમને પણ થઈ હશે, અમારે ત્યાં પણ થાય, બરાબર। તો આ રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે। તમારે ત્યારે તમે શું કરો છો, એટલે કે પાણીની અછત થાય તો તમે શું કરો છો, તો કે અમુકની પરિસ્થિતિ એવી હોય કે એ લોકો સોસાયટીમાં પાણીનું કોઈ ટેન્કર મંગાવી શકે અથવા તો ઘર માટે સ્પેશિયલ મંગાવી શકે, બરાબર, પણ બધી પરિસ્થિતિ એવી હોતી નથી, પણ તમે શું કરો છો તો એની માટે તમે આનો જવાબ લખજો। પછી છે કે તમે ક્યારે પાણીમાં રમ્યા છો, ક્યાં અને ક્યારે। હા, આપણે ઉનાળા વેકેશનમાં ગામડે જઈએ ને ત્યારે દાદાના ખેતરમાં જઈએ છીએ ત્યારે બોરમાંથી પાણી આવતું હોય ત્યારે આપણે એને શું કરતા, દરેક ઘણા બધા બાળકો એમાં રમતા હોય છે, એટલે તમે પણ કઈ રીતે મજા કરો છો એ પણ તમારે અહીંયા લખવાનું। પણ આમ તો જોવા જઈએ ને તો હોળીનો તહેવાર આવે ત્યારે આપણે ઘણા બધા વ્યક્તિઓને પાણીની આવી રીતે રમત કરતા જોયા હશે, તો તમે પાણીમાં ક્યારે રમો છો, બરાબર, એ તમે આ પ્રશ્ન લખજો। એના પછી છે તમને ક્યારેક પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે, કેમ। ચોમાસાની ઋતુમાં રસ્તાની બંને બાજુ ખાડાઓમાં ભરાતા પાણી કેવા હોય છે, વરસાદના ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે, કારણ કે એવા પાણીમાં રમીને આવ્યા પછી બરાબર હાથ પગ ધોવામાં ન આવે તો શું થાય, કોલેરા, ટાઇફોઇડ, મરડો અથવા પાણીજન્ય રોગો અથવા તો ચામડીના રોગો પણ થઈ શકે। એટલા માટે આપણા દરેકના મમ્મી પાણીમાં રમવાની, વરસાદના પાણીમાં રમવાની શું પાડે છે, ના પાડે છે। એના પછી છે કે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે, ચર્ચા કરો કે હા, અમારી સોસાયટીમાં ઘણા લોકો પોતાના આંગણાના ધૂળ ના ઉડે તે માટે અથવા તો ઉનાળામાં ઠંડક માટે પાઇપ વડે પાણીનો છંટકાવ કરી પાણીનો બગાડ કરે છે। આ ઉપરાંત નળથી નીચે વાસણ ધોતા, ચાલુ નળે કપડાં ધોતા અને સમયે પાણીનો ઉપયોગ ઘણો બધો, એટલે કે આ બધા સમય શું થાય છે, પાણીનો વધારે પડતો બગાડ થતો હોય છે। તો આના સિવાય પણ તમે કંઈ પણ જો તમારો પાણીનો બગાડ થતો હોય તો તમારે લખવાનું છે। એના પછી છે, વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી, તેના વિશે વિચારો અને ચર્ચા કરો। તો આ બંને વસ્તુ આમ તો જોવા જઈએ તો સાચી છે, વાસ્તવિક છે, બરાબર, કે વોટર પાર્કમાં ઘણું બધું પાણી હોય પણ ઘણા બધી જગ્યા પર પીવા માટે પાણી પણ મળતું નથી, એટલે કે આવું બનવું જોઈએ નહીં। એટલે કે એક બાજુ જોવા જઈએ તો બધાના મનોરંજન માટે, બધાના આનંદ માટે વોટર પાર્ક
वॉटर पार्क में आटला बधा पानी ना बगाड़ थतो होय छे, ज्यारे नजीकना गामडामां ज लोको पानी माटे शुं करे छे, फावा मारे छे, वलखा मारे छे, ते योग्य होतुं नथी। एटले के वहीवटतंत्रए सौप्रथम गाममां पाणीनी व्यवस्था माटे शुं करवो जोईए, प्रबंध करवो जोईए। वॉटर पार्कने अठवाडियामां अथवा तो अमुक ज दिवसमां चालू राखवानी मंजूरी आपवी जोईए। आना सिवाय पण आपणे बीजा कोई पगला लई शकाय एवुं होय तो तमारे नोंधवानुं છે। જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો। અમે વોટર પાર્કમાં ગયા હતા અને ત્યાં પૂછપરછ કરીને તો અમને ખબર પડી કે પાણી માટે શું છે, મોટો બોર હતો અને તેમાંથી પાણી આવતું હતું, એટલે કે નર્મદા સાથે સાથે નર્મદાની પાઇપલાઇન દ્વારા પણ પાણી આવતું હતું, બરાબર। તો આ રીતે પણ તમારે પણ તમારી આજુબાજુ જે પણ વોટર પાર્ક હોય તો તમે ક્યાંક ગયા હો તો તમારે એ વિશેનું તમારે શું કરવાનું છે, આ પ્રશ્નની પ્રશ્ન વિશે વાતચીત કરી અને તમારા મતે શું હોઈ શકે એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે। એના પછી છે પાના નંબર 141 ઉપર શું આ પી શકાય, એટલે કે એલિસ બ્રિજ અમદાવાદ, એટલે કે અમદાવાદની અહીંયા આપણને એક વાત કીધેલી છે કે લિફ્ટ વિશ્વા માટે ઊભી રહી। સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે, આજે શાળામાં રજા છે, સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો, તેની માતા ત્યાં કામ કરતી હતી, તે ઘર શાંત સાફ અને ચમકતું હતું, અંજુ સમાચાર પત્ર વાંચતી હતી। સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું, શું આજે રજા છે, મેડમે ટીવી ચાલુ કર્યું, થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો। એટલામાં અંજુ મેડમે બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પાણીના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે, એમ સમાચાર પત્રમાં છે, આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડ અને ઉલટી થઈ ગયા છે, તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે, થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા। સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો, આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવાની રજા મળી, બરાબર। એટલે કે એલિસ બ્રિજમાં એટલે કેવાની વાત કરી હતી, સ્મિત અને તેના માતા એક ઘરમાં ઘરે એના મમ્મી કામ કરવા જતા હતા અને એમને રજા હતી, તો એના કારણથી લોકો ક્યાં ગયા, એ મેડમના ત્યાં ગયા અને એમને પછી ન્યૂઝ પેપર એટલે સમાચાર પત્રમાં વાંચ્યું કે તમારે ત્યાં પાણી ગંદુ આવે છે, તો એક તમે કામ કરો, તમે પેલું બધું પાણી છે એ પાણી અમારી ત્યાં ઉકાળી અને પછી તમારે ત્યાં લઈ જાઓ। એટલે સ્મિત એ વાતથી ખુશ થઈ ગયો, કેમ, કયા કારણથી ખુશ થયો, કારણ કે તેને લાઈનમાં ઊભું રહેવું પડે નહીં અને રજાની શું મળશે, તેને મજા પણ મળશે, બરાબર। તો આ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ રીતનું શું થતું હોય છે, પાણીની મુશ્કેલીઓ થતી હોય છે, પરિસ્થિતિમાં વાથમાંથી વીતવું એટલે જવું પડે છે, તો આ કારણોસર આપણે શું કરી શકીએ એની માટે આપણે વિચારવું જોઈએ ને, તો આ માટે તમે વિચારજો। એના પછી આપણને અમુક પ્રશ્ન આપ્યા છે, અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી, બરાબર। એટલે અહીંયા આપણે જે પેલા મેડમનું નામ આપ્યું છે ને એમના અહીંયા પ્રશ્ન આપેલા છે કે અંજુ મેડમે શું કર્યું, સમાચાર પત્ર વાંચી અને કેમ ચિંતિત થયા, કારણ કે પીવાનું જે પાણી હતું એમાં શું ભળી પડી ગયું હતું, ગટરનું પાણી ભળી ગયું હતું અને જેના કારણથી ઝાડા ઉલટી થઈ જાય અને અંજુ પાણી શુદ્ધ કરવા માટે ચિંતિત હતી। એના પછી પ્રશ્ન છે કે અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું, શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય, કયા કયા કામ માટે, હા બરાબર છે કે આ ગંદુ પાણી હતું તો ઢોળી દીધું, પણ એના જગ્યા પર આપણે પાણીને શું કરવું જોઈએ, શૌચાલયને સાફ કરવા માટે અથવા બગીચાના ફૂલ છોડ માટે પાણીને સિંચવા માટે આવતે બીજા અન્ય કામ પીવા માટેના સિવાયના અન્ય કામ માટે આપણે શું કરી શકીએ, એને ઉપયોગમાં લઈ શકીએ છીએ। તેણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી, અંજુએ પાણીને શું કર્યું, કઈ યુક્તિ કરી, પાણીને ઉકાળીને ઠંડુ પાડી અને પછી ગાળીને ચોખ્ખું કરવાની યુક્તિ કરી, શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીત જાણો છો? આમ તો હા, આપણે જાણીએ છીએ પાણીને ચોખ્ખું કરવા માટે સ્વચ્છ કપડા વડે ગાળવું જોઈએ અથવા પાણીને ઉકાળીને વાપરવું જોઈએ, સરગવાના બીજ અથવા તુલસીના પાનને વાટી અને કપડાની પોટલી બાંધી અને પોટલી થોડી વાર પાણીમાં રહેવા દેવી જોઈએ, અથવા તો પાણીમાં શું નાખવું જોઈએ, ફટાકડી નાખી થોડા સમય રહેવા દઈ અને તેને કાઢી લેવી અને પછી પાણીને ગાળી દેવું જોઈએ, ક્લોરીનની ટીકડીઓ પણ નાખીને પાણીને ચોખ્ખું કરી શકાય, અથવા પાણીને જંતુરહિત બનાવવા માટે પોટેશિયમ પર મેગ્નેટ પણ નાખવું જોઈએ, જેનાથી આપણે પાણીને શું કરી શકીએ, ચોખ્ખું કરી શકીએ।
એના પછી છે કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત બરાબર ના એટલે ઉજો પાણી ઉકાળ્યું ના હોત એ ગંદુ પાણી પીધું હોત તો ઝાડ ઉલટી થયા હોત થઈ શકે બીમાર પડી શકે અથવા તો બીજા અન્ય રોગ પણ થઈ શકે બરાબર તો આ રીતે પણ તમારે શું કરવાના આ પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરી અને તમારે આ પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે આ સાથે આપણે આ ભાગ 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ વધુ